જોરદાર તાળીઓના ગજાથી આપણે મહેમાનોને સન્માનિત કરીશું. અહીં પધારેલ મહેમાન શ્રી ડોક્ટર પ્રકાશભાઈ કોરોડિયા, વિશિષ્ટ વિમુક્ત સમુદાય એકતા મંચ સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત પ્રદેશ પ્રમુખ, તે અહીં પધારી ચૂક્યા છે. તો તેમના સ્વાગત માટે ભરતભાઈ ગોવિંદભાઈ રાઠોડ દામનગરથી અહીં પધાર્યા છે. તો નમ્ર વિનંતી, સ્ટેજ આગળ આવો. અને ડોક્ટર પ્રકાશભાઈનું સ્વાગત કરશે ભરતભાઈ. સુનિતાબેન વતી ધર્મેશભાઈ પધાર્યા છે, તો તેમના સ્વાગત માટે અજયભાઈ પરમાર ઠસાવાળા પધારે. બાબુભાઈ કુમાર તાલુકા પંચાયત સદસ્ય, તો તેમના સ્વાગત માટે અનિલભાઈ જીંજુવાડિયા અકાળાવાળા પધારે. તાલુકા પંચાયત સદસ્ય શ્રી, તેમના સ્વાગત માટે નેનુભાઈ કાલરિયા આસોદરવાળા પધારે. અહીં પધારી ચૂક્યા છે, તો તેમના સ્વાગત માટે ભરતભાઈ સુતરિયાના સ્વાગત માટે સંજયભાઈ રૂપાણિયા ઇમરાળાવાળા પધારે. Yeah.
સર પાંચે તારીખ વાળો જો એટલા માં બધું તો કહું ગમણો આ ડેલા બધું શ્રી લાલજીભાઈ પરમાર તાલુકા પંચાયત સદસ્ય શ્રી લાલજીભાઈ આયોજિત વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગે ઉપસ્થિત આપણા લાઠી તાલુકા ભાજપના પ્રમુખ ઘનશ્યામભાઈ મોબાઈલ થી દૂર રાખવા આપ સૌ લોકોને ખબર છે ત્યારે વધારે હું કઈ નહીં કહું પણ મોબાઈલ એ કેવું દૂષણ છે કે તમારા વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડી શકે એટલા માટે વધારે હું નહીં કહેતા અહીંયા ફરી એક વખત તમે અમને બોલાવી અમને સન્માન કર્યા તે બદલ સુવાળિયા કોળી સમાજ તેમજ ગામ ગણનો હું ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું જય ધર્મિષ્ઠાબેનને પ્રોત્સાહિત કરે કોણ છે આગેવાનો યુવાનો વડીલો મારી માતાઓ અને બહેનો અને જેના માટે આજે આ સરસ મજાનો કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે એવા નાના નાના ભૂલતાઓ આપને વિનંતી કરું કે આપની માટે આપના શિક્ષણની વાત કરવા માટે હું 200 કિલોમીટરથી આપની સમક્ષ આવ્યો છું તો એટલે આજે સમગ્ર ચુવાડિયા કોળી સમાજના સંત શિરોમણી શ્રી વેલનાથ બાપુની છે ત્યારે સમાજ આગળ આવશે સમાજની અંદર કોઈ પણ ભાઈને બહેનને વડીલને માતાને ચુવાડિયા કોળીના કોઈ પણ ઘરે જઈને વાત કરો ને કે ભાઈ તમારી દીકરી તમારો દીકરો કેમ ભણતો નથી એક જ જવાબ હજી સુધી મેં સાંભળ્યો છે શું કે પૈસા નથી અને હું આજે આપને એ કહેવા માટે આવ્યો છું કે તમારા દીકરી કે દીકરાને ભણવા માટે ક્યાંય પૈસાની જરૂર નથી તમે તમારા દીકરા અને દીકરીનું શિક્ષણ એક પણ રૂપિયા વગર મેળવી શકો છો આ વાત હું આપની સમક્ષ કહેવા આવ્યો છું ત્યારે હું આપને એવું કહેવા માંગુ છું કે સરકાર દ્વારા 40 જ્ઞાતિનો વિતરતી વિમુક્તિ જ્ઞાતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે 40 જ્ઞાતિનો આ 40 જ્ઞાતિ પૈકી ચુવાડિયા કોળીનો પણ વિતરતી વિમુક્તિ જ્ઞાતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને 40 જ્ઞાતિ પૈકી સૌથી મોટામાં મોટો સમુદાય ચુવાડિયા કોળીનો છે પણ દુઃખની વાત એ છે કે આપણને ખબર જ નથી કે આપણો વિતરતી વિમુક્તિ જ્ઞાતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે હું આપની સમક્ષ કહેવામાં આવ્યો છું કે સરકાર દ્વારા વિતરતી વિમુક્તિ જાતિનો જાતિમાં આપણને સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે એના કેટલા બધા અસંખ્ય લાભો છે એ લાભો લઈ અને આપણે આપણા દીકરી અને દીકરાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનું છે તમને ક્યારે એવું નથી લાગતું કે ક્યારેક પોલીસ સ્ટેશને જાઓ ક્યારેક કલેક્ટર કચેરીએ જાઓ કલેક્ટર કચેરીએ જાઓ ત્યારે તમને મનમાં એવું નથી લાગતું કે મારો દીકરો કે મારી દીકરી અહીંયા કલેક્ટર તરીકે બિરાજમાન હોય તમને પોલીસ સ્ટેશને જાય પોલીસ સ્ટેશને જાવ ત્યારે કોઈ દિવસ એવું નથી થતું કે તમારો દીકરો અહીંયા પીઆઈ તરીકે કે તમારી દીકરી પીઆઈ તરીકે કે પીએસઆઈ તરીકે બેઠી હોય કેમ એવું નથી થતું આ વાત આપણે કહેવા આવ્યો છું કે કેમ એવું નથી થતું કોઈ કચેરીની અંદર સરકારી કચેરીની અંદરની અંદર જાઓ તમે તો આપણો દીકરો કે દીકરી આ કચેરીની અંદર બેઠી હોય કે બેઠો હોય એવું આપણને કેમ નથી થતું અને થાય છે તો એના માટેના પ્રયત્નો આપણે કેમ નથી કરતા હું તમામ યુવાનોને અહીંથી અહીંયા હાથલ કરું છું કે જે ચુવાડિયા કોળીનો દીકરો જેનામાં પગ મારી અને ધરતી ધ્રુજાવી દેવાની તાકાત છે જે યુવાનમાં પાટો મારી અને ધરતી ધ્રુજાવી દેવાની તાકાત છે એ યુવાન આજ લથડિયા ખાતો ગામ વચ્ચેથી નીકળે છે માણસો આંગળી ઝીલે છે ત્યારે દુઃખ લાગે છે હું એવું કહેવા માંગુ છું દરેક યુવાન એવું થશે અને એવું કહેવા માંગુ છું મારી માતાઓ અને બહેનોને પણ ખાસ કહેવા માંગુ છું કે વ્યસનને કોઈ દિવસ ફેશન બનાવતા નહીં
વ્યસન ને જે દિવસે ફેશન બનાવશો ને, ફેશન એવી વસ્તુ છે એ તમારા મગજ ઉપર હાલો દે. એટલે મારી માતાઓ, મારી બહેનો અને ખાસ કરીને આ યુવા ધનને હું કહેવા આવ્યો છું કે કોઈ દિવસ ફેશન ને ફેશન બનાવતા નહીં. સમાજની અંદર જેટલા જેટલા દૂષણો, જેટલા જેટલા કુરિવાજો છે એ કાઢવા માટે મહત્વનો મુદ્દો અને પાયાની જરૂરિયાત શિક્ષણ છે. શિક્ષણથી આ બધા સુધારા શક્ય છે. કોઈ પણ મોટી ઈમારત હોય પણ એનો પાયો મજબૂત ન હોય તો એ ઈમારત હલાવી નથી શકતી. શું કામ? એનો પાયો મજબૂત છે તો ત્યારે દરેક સમાજના વિકાસની પાછળનો પાયો શું છે? શિક્ષણ. તો હું દરેક માતાઓને, દરેક વડીલોને અહીંથી કહું છું કે તમે તમારા દીકરી અને દીકરાને પેટી પાટા બાંધીને ભણાવો. કેમ નથી ભણાવતા? વાહ, આટલી માતાઓ વધારે સંખ્યામાં બેઠી છે ને, ત્યારે હું એમને એક દુઃખ સાથે મારે વાત કહેવાની છે કે તમે દીકરી અને દીકરા વચ્ચેનું અંતર છે ને એ કાઢી નાખો. દીકરી દીકરો એક સમાન છે. એક નાનકડો એવો પ્રસંગ કહું તમને કે મેં સુરેન્દ્રનગર જિલ્લાની અંદર 300 થી 350 બેનની ખાલી મીટિંગ કરી ભાઈ. એ 300 થી 350 બેનને મેં એક સવાલ કર્યો કે ભાઈ આ 2 વર્ષ કોરોનાનો સમયગાળો ગયો અને તમારો પતિ તમને આવીને કહે કે આપણો દીકરો અને દીકરી બે આપણે ભણાવી છીએ, એમાંથી દીકરો ઠોબારો છે અને દીકરી થોડીક હોશિયાર છે, તો આપણે કોને ભણાવવો જોઈએ, તો તમે શું જવાબ આપો? તો દુઃખ સાથે હું કહું 350 થી 350 બેન એવું કીધું કે મારે દીકરાને ભણાવો. અરે તમારે છાંયો ખાવો છે, ઝાડ ઉગાડવું નથી. અરે દીકરી જેનેથી આ દુનિયાની શરૂઆત થઈ છે તો એ દીકરી દીકરા વચ્ચેનો ભેદ ક્યાં સુધી રાખશું આપણે? અરે એક ભણેલી માતા 100 શિક્ષકની ગરજ સારે છે. હમણાં સાહેબે કીધું એમ, ખાલી એક ભણેલી માતા હોય ને તો 2 કુટુંબ તારે. અને જ્યાં સુધી દીકરી રહેશે ને જીવનમાં, ત્યાં સુધી એની પાછળ મા બાપનું નામ જોડાયેલું રહેશે. એને ભલે પરિણામી દો, આપણે એવું વિચારી છીએ કે પરિણામ્યા પછી આપણી કોઈ જવાબદારી નથી, એવું નથી. દીકરી તો મા બાપ માટે કાયમ માટે. તમને ગમે એવી તકલીફ પડી ગઈ છે ને, તેથી દીકરી જ તમને પૂછશે મમ્મી પપ્પા શું થયું, દીકરો નહીં પૂછે. એટલા માટે દીકરી દીકરાને એક સમાન રાખવા જોઈએ. અને આજે હું અહીંયા મુખ્ય વસ્તુ કહેવા આવ્યો છું એની ઉપર હવે આપણે જઈશું કે ભાઈ વિચરતી વિમુક્તિ જાતિનો સૌ પ્રથમ આપણે દાખલો કઢાવવો પડશે. દાખલો કઢાવવા માટે તમારું લિવિંગ સર્ટિફિકેટ, તમારા પિતાશ્રીનું લિવિંગ સર્ટિફિકેટ, તમારું આધાર કાર્ડ અને તમારું રેશન કાર્ડ અને પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે, જો તાલુકા લેવલે હોય ગ્રામ્ય વિસ્તારે તો મામલતદારમાં, અને શહેરી વિસ્તારમાં હોય તો DDO. અને તો એટલે અહીંયા જઈ અને તમારે ખાલી સામાન્ય ફોર્મ ભરવાનું છે, એટલે વિતરતી વિમુક્તિ જાતિનો દાખલો તમને મળી જશે. આ દાખલાના કેટલા લાભ છે હું આપને કહું. તમારે આ દીકરો 5 વર્ષનો થાય એટલે આપણે સ્કૂલમાં મૂકી છીએ, 5 વર્ષનો તમારો દીકરો કે દીકરી થાય એટલે દર વર્ષે RTE અંતર્ગત, એટલે રાઇટ ટુ એજ્યુકેશન, રાઇટ RTE અંતર્ગત ફોર્મ ભરાય છે. એ ફોર્મ સાથે તમારે વિચરતી વિમુક્તિ જાતિનો દાખલો જોશો ને એટલે તમને એડમિશનમાં અગ્રિમતા મળશે. અને એડમિશનમાં અગ્રિમતા મળશે ને તમારા દીકરા કે દીકરીને કોઈ પૈસા દે તો ભણાવી શકે એવી સ્કૂલમાં એડમિશન મળશે. 1 ધોરણથી 8 ધોરણ સુધી તમારા દીકરે કે દીકરીને 1 પણ રૂપિયો આપ્યા વગર ભણાવવાનો છે. સરકાર બધી ફી સરકાર ભરશે, તમારે કંઈ ભરવાની નથી. હમણાં આ 1 વર્ષ થયું અમે આ NTDNT નું મિશન લઈને નીકળ્યા છીએ. સમગ્ર ગુજરાતમાં હું ફરું છું ત્યારે આ NTDNT મિશનને ધ્યાનમાં રાખી અને ટેલેન્ટ પૂલ યોજના અમલમાં મૂકી છે સરકારે. ટેલેન્ટ પૂલ યોજના, તો ટેલેન્ટ પૂલ યોજના અંતર્ગત તમારી દીકરી કે દીકરો 5 ધોરણમાં ભણતો હોય ને, 5મા ધોરણમાંથી 6 11મા ધોરણમાં આવે ત્યારે તમારે વિચરતી વિમુક્તિ જાતિનો દાખલા સાથે ટેલેન્ટ પૂલ યોજના જે સ્કૂલમાં હોય અહીંયા ફોર્મ ભરશો તો 5 ધોરણથી 12 ધોરણ સુધી તમારા દીકરી કે દીકરાને રહેવાની, જમવાની અને શિક્ષણની તમામ સુવિધાઓ ફ્રી મળશે. હવે તમારો દીકરો કે દીકરી 12 ધોરણ સુધી ભણી ગયો, પૈસાની જરૂર
હવે 12મા ધોરણમાં તમારો દીકરી કે દીકરો હોશિયાર હોય અને સારા ટકા લાવે અને સરકારી કોલેજમાં જો તમને એડમિશન મળી જાય તો કોઈ પ્રશ્ન નથી, અહીંયા નોમિનલ ફી હોય. અને જો સરકારી સ્કૂલમાં કે કોલેજમાં તમને એડમિશન ન પડે અને ખાનગી કોલેજમાં તમે એડમિશન લો તો ખાનગી કોલેજમાં વિદ્યાર્થી વિમુક્તિતા 20-325 એટલે તમારે સ્કોલરશીપનું ફોર્મ ભરવાનું છે. તમે જેટલી ફી ભરો ને એ તમામ ફી તમારા ખાતામાં સરકાર પરત આપી દે છે. આ આખી કોલેજ તમારે ફ્રીમાં થઈ ગઈ. વધારે વધારે 15,000-18,000 રૂપિયા ફી હોય છે સાહેબ, 31,000 સ્કોલરશીપ મળે. કેટલી? 31,000. તમારે ઉચ્ચ અભ્યાસ કરવો છે, એમ કોમ કરવું છે, નર્સિંગ કરવું છે, પીટીસી કરવું છે, મેડિકલમાં જવું છે તો 50,000 રૂપિયાની સ્કોલરશીપ મળે. કેટલી? 50,000. 50,000 ફી હોતી નથી. આવી રીતે તમારા દીકરી કે દીકરાને ઉચ્ચ અભ્યાસ માટે ભણાવવા માટે વિદ્યાર્થી વિમુક્તિ જાતિનું નિગમ છે, એમાંથી 10 લાખની લોન મળે છે. 10 લાખની માત્ર વાર્ષિક 4% કે 6% દરે, 4% દરે મળે છે. બોલો, પણ આપણને ખબર નથી. તમારા દીકરી કે દીકરાને વિદેશમાં ભણવા મોકલવો હોય તો 20 લાખ રૂપિયા સુધીની લોન મળે. કેટલી? 20 લાખ સુધીની. એ માત્ર 4% વાર્ષિક, વાર્ષિક 4% દરે. તો હું આપને એ કહેવા માંગુ છું કે સરકારના મળતા લાભો આપણે સુકા ન લેવા જોઈએ. સરકારના એક એક લાભો આપણે લેવા જોઈએ, આપણા સમાજના હિતમાં છે. હું એવું કહું છું કે તમે તમારા કપાળ ઉપર ઠાકોર લખાવો, તમારા વાહન ઉપર ઠાકોર લગાવો, તમારા ઘર ઉપર ઠાકોર લગાવો, પણ જે દિવસે તમારા છોકરાના લિવિંગ સર્ટિફિકેટ ઉપર ઠાકોર લખાયું ને તે દિવસે તમારો દીકરો આવનારી પેઢી તમને ગોળીની માફ નહીં કરે. તમે ચુવાડિયા ગોળી છો, ચુવાડિયા ગોળી હતા, ચુવાડિયા ગોળી રહેવાના અને ચુવાડિયા ગોળી છો. તમારો ચુવાડ પ્રદેશમાં જન્મ થયો છે, તમે ચુવાડિયા ગોળી છો, તમે મૂળ ચુવાડિયા છો. અરે એક કરોડની જન્મેદનીમાં બેઠા હોય ને અને તમને પૂછે ને કે બધા તું કેવી છું તો ઊભા થઈને વાંચતી કહે કે હું ચુવાડિયા ગોળીની દીકરી છું, કે મારા દીકરાને ઉભો થાય કે હું અસલ ચુવાડિયા ગોળીનો દીકરો છું. શું કામ જાય છુપાવીશ? તમે તમારી ઓળખ ઠાકોર તરીકે આપો, કોઈને વાંધો નથી. પણ જે સરકારના શૈક્ષણિક લાભો છે એ તો લેવા પડશે ને, શું કામ નહીં લઈએ આપણે? એટલે હું આપને કહું છું કે ભાઈ દેખા દેખીમાં ન જઈશો, પણ સરકારના એક એક લાભથી વંચિત દરેક યુવાનોને, જેને દાખલા તરીકે મેં લાભ લીધો છે તો હું 5 જણાને કહું કે ભાઈ આવો આવો લાભ મળે છે. હમણાં જ મને એક મનસુખભાઈ કે શું નામ એમનું, મુકેશભાઈએ હમણાં મારો યુટ્યુબ ઉપરથી એક વિડીયો જોયો એ છે કે આ NTD ના લાભો, તો એમની દીકરી કે દીકરાને 50,000 રૂપિયા ઉભા થાવ, 50,000 રૂપિયાની સ્કોલરશીપ મળી જો. આ જાગતું ઉદાહરણ તમારા તાલુકાનું. તો એમના દીકરા દીકરીને મળે તો તમને કેમ ન મળે? સરકારને તો આપવું જ છે, પણ આપણે લેવું નથી. શું કામ નથી લેવું? અરે ભાઈ આપણે ક્યાં એવા સક્ષમ છીએ? આપણે ક્યાં એવા સક્ષમ છીએ? ક્યાં આપણો એવો બધો વિકાસ થઈ ગયો છે કે આપણે સ્કોલરશીપ નથી લેતા? હું તો એવું કહું છું કે ગામડે ગામડે, તાલુકે તાલુકે, જિલ્લે જિલ્લે દરેક યુવાનોની ફરજ છે કે આ મારી વાત ઘરે ઘરે પહોંચે. અને હું આ વાત લઈને નીકળું છું ત્યારે વેલ્લભ પ્રભુની સાક્ષીએ કહું છું કે સમગ્ર ગુજરાતની અંદર શેરીએ શેરીએ અને ઘરે ઘરે મારી વાત પહોંચાડવાનો છું ને પહોંચાડવાનો છું. ત્યાં સુધી ધરીને જમવાનો નથી, કે શાંતિથી બેસવાનો નથી, કે શાંતિથી હોમ કરવાનો નથી. આ વાત સાથે સમગ્ર ગુજરાતમાં નીકળી પડ્યો છું. અને આ સંગઠનની વાત હોય કે શિક્ષણની વાત હોય, આ સમાજને સહજતાથી કરું છું. કોઈને જે લાગવું એ લાગે, પણ જ્યારે અહીંયા મોટા પ્રમાણમાં યુવાનો હાજર છે ને ત્યારે હું યુવાનોને કહેવા માંગુ છું કે તમારા માટે સમાજે શું કર્યું ને,
ઈ જો તમે વિચારશો ને સમાજ માટે કોઈ દિવસ કઈ નહીં કરી શકો, પણ જે સમાજ ની અંદર તમે જન્મા છો ને ઈ સમાજ માટે તમારે કંઈક કરી છૂટવાનું છે, તમારી નૈતિક જવાબદારી છે. સમાજ ની વચ્ચે આવી અને તમારી માથું મૂકવાની તૈયારી છે ને ત્યારે સમાજ આગળ આવશે. ત્યારે સમાજે તમને હાકલ કરી છે, સમાજ ની વચ્ચે આવો, સમાજ ની સાથે રહો. તમારે ગમે એવા વેરપા હોય, ગમે એવો બાપે મેરા વેર હોય, તમે તમારા ભાઈના ઘરે પ્રસંગમાં નહોતી છો, પણ એના ઘરે માઠો પ્રસંગ હોય, એને કઈ તકલીફ હોય, ત્યારે તમે જઈને જઈશો ને તો 500 જણા બેઠા છે ને, તો એને ખબર પડશે કે આ દીપકભાઈ અરે મારી આટલી દુશ્મની હતી, છતાં પણ આજ મારા ઘરે આવીને બેઠો. તો આ વસ્તુ તમને કહેવા આવ્યો છું. અને એક સમાજ ની અંદર નાનકડી એવી પરમિશન હોય તો એક નાનકડી એવી વાત કરું, સમયના ઓલા પ્રમાણે. એક આપણા સમાજ ની અંદર એવી વાત છે કે કોઈ પણ યુવાન જયારે રત્નાત્મક પ્રવૃત્તિ લઈ અને સમાજ ની અંદર નીકળે ને હજારો માણસ ઉભા થઈ જાય, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, આમ કરો, તેમ કરો, ફલાણું કરો, ઢુકડું કરો. અલા પણ સલાહ દેવા વાળા જાજા સમજે, આમ કરવું જોઈએ, આમ અલા અત્યાર સુધી તમે કેમ ન કહ્યું, અત્યાર સુધી કોઈએ કઈ કહ્યું નહીં, પણ સલાહ. એટલા માટે એક નાનકડો એવો દાખલો આપું. એક ટીટોડી એના દરિયાના ખૂણામાં ઈંડા મૂક્યા હતા, ઈંડા મૂકી અને ચણવા ગઈ, ઈંડા ચણી અને આવે ને એટલી વારમાં દરિયાએ આમ એના ધપાટમાં મોજામાં ઈંડા લઈ લીધા, ઈંડા લઈ લીધા એટલે પછી ટીટોડી આવી ચણી, એને જોયું કે મારા ઈંડા ક્યાં છે, આજુબાજુ જોયું કે દરિયા સિવાય આ કોઈનું કારનામું નથી, એને દરિયાને કીધું કે મારા ઈંડા પાછા આપી દે, મારે તારી અરે કોઈ દુશ્મની નથી, મારે તારી અરે કોઈ લેવા દેવા નથી, મારે તને કઈ કહેવું નથી, મારે તારી અરે કોઈ સંબંધ નથી, તું મારા ઈંડા આપી દે એટલે વાત અહીંયા અટકી જાય. દરિયાએ કીધું જા જા ટીટોડી તારેથી કઈ ન થાય, નથી દેવા ઈંડા. ટીટોડી જીતે પેલી ચડી કે તને ખબર નથી હજી મારી દાતા શું છે, તારો દરિયો ભૂરી દઈશું, મારા ઈંડા તારે પાછા આપવા પડશે. એને શરૂઆત કરી, આમ બહાર ગઈ કાંકરો નાખ્યો દરિયામાં, પાછી બહાર ગઈ કાંકરો નાખ્યો દરિયામાં, એક પક્ષી આવ્યું કે શું કરે ટીટોડી આ, હું કાંડા કાઢે તું મારી જ્ઞાતિ નું છું, હા તારા દુઃખમાં દુઃખી હું હતી, હા તારી તકલીફમાં ઉભી રહી હતી, હા તો આજ મારે સલાહની જરૂર નથી, સહકાર આપો તો ઉભો રે, નકલ લીટી પક્ષીઓના રાજા કોણ, ગરુડદેવ. ગરુડદેવ ને એમ થયું કે આજ મારી જાય કેમ રહી ગઈ, એને આખું બંધ કરીને જોયું કે આ તો દરિયા કાઢે ભાઈ ગાંડા કાઢે. ગરુડદેવ આવ્યા, એને અહીંના તમે તમારી જાતને અમારા પ્રમુખ સમજતા હોય ને તો અમને સહકાર આપો, સલાહની જરૂર નથી. ત્યારે ગરુડદેવ પણ મોટા મોટા પથ્થરો લઈને નાખવા માંડ્યા, એક દી બે દી ત્રણ દી થયા. ગરુડદેવ કોનું સાધન હતું, વિષ્ણુ ભગવાન. વિષ્ણુ ભગવાને કીધું કે ત્રણ ત્રણ દિવસ થયા અમારું હાન ગેંગ. વિષ્ણુદેવે આખું બંધ કરી અને જોયું કે આ તો દરિયા કાંઠે વિષ્ણુ ભગવાન આવ્યા, અને એને કીધું કે ભાઈ આ શું કાંડા કાઢો છો. ગરુડે કીધું કે યાદ સમજી જજો, તમે મારા સ્વામી છો, આજ તે સુધી તમે હજારો કિલોમીટર તમે કીધું, જયારે મેં રાઈટ કે દી નથી જોયું, તમે બે વાગે કીધું કે કૈલાસ પર્વતે જવું છે, મેં ના ભાઈ
તમે કીધું કહ્યું તમે કહો ત્યારે હાજર રહ્યા, પણ આજ મારી જ્ઞાતિને મારી તમારી જરૂર છે. જો તમે મારા સ્વામી હોય અને હું તમારો સેવક હોય તો મારે તમારી સલાહની ને પણ સહકારની જરૂર છે. સહકાર બોલો આપો નગર, આજથી હું તમારો સેવક નહીં અને તમે મારા સ્વામી નહીં. એટલે ગરુડ દેવતાની વાત માની અને વિષ્ણુ ભગવાને આમ ચક્ર ધારણ કર્યું. ઈટોળીની વાત સાંભળી કે ના વાત તો સાચી છે. આમ ચક્ર ધારણ કર્યું અને દરિયાને કીધું કે દરિયા પ્રગટ થા. દરિયાદેવ પ્રગટ જ થયા. કે મિનિટના 100મા ભાગમાં આના ઈંડા પાછા આપી દે, નહીતર 1 સેકન્ડ ની અંદર તારો બધી દરિયાનું પાણી ભરીને ફટફટ કરી દે. દરિયાએ ભગવાનને પગે લાગીને કીધું અને ટીટોળી હોય જોયું. ટીટોળીને શું કીધું દરિયાએ કે તું જીતી અને હું હાર્યો, એનું કારણ તું નથી. ટીટોળીને કીધું કે એનું કારણ તું નથી, પણ તારી પાછળ આખો તારો સમાજ ઊભો છે ને, એટલે તું જીતીશું. આખો સમાજ તારી પાછળ ઊભો છે. ખાલી ટીટોળીની તાકાત નથી કે દરિયો ભૂલી દે, પણ એક ટીટોળીના નાના પ્રશ્ન માટે આખો સમાજ એની પાછળ ઊભો રહ્યો. એટલે મારે એવું કહેવું છે કે કોઈ ખોટું નગરતા કોઈ વડીલોને કોઈ પર્સનલી ન લેતા, પણ જ્યારે સમાજનો આગેવાન, સમાજનું યુવાન, સમાજની દીકરી, સમાજની માતા, સમાજની બેન, સમાજની અંદર કંઈક રચનાત્મક પ્રવૃત્તિ કરવામાં આગળ આવે, કંઈક સમાજના હિતની વાત કરે, સમાજ માટે કંઈક કરવા ઈચ્છે, ત્યારે એને સહકાર આપજો. સલાહ નો આપતા કારણ કે એ કંઈક કરવા નીકળ્યો છે અથવા કંઈક કરવા નીકળી છે, ત્યારે એ નક્કી કરી નીકળી છે કે મારે શું કરવું છે. એની પાસે કંઈક આયોજન છે, એ આયોજન સાથે નીકળ્યા છે એટલે એને સલાહ આપવાની જરૂર નથી. એટલે આવી બધી ઘણી બધી વાતો છે, પણ એક સામાન્ય બીજી પણ વાત છે કે જે લોકો ભણેલા નથી અને એના ધંધા કરવા માટે દર વર્ષે માત્ર 50,000 રૂપિયાની લોન, NTDNTનો દાખલો તમારી પાસે હોય ને, NTDNTનો દાખલો એટલે 50,000 રૂપિયાની લોન તમને વગર વ્યાજે મળે છે. ખાલી 2 સાક્ષી જ આપવાના હોય છે, પણ આપણને ખબર નથી. 50,000 રૂપિયાની લોન તમે એકવાર ભરી દો ને એટલે તમારી લોન વધતી જાય, પણ આપણા સુધી આ વાત પહોંચી નથી. એનું કારણ શું? આપણો ભાઈ અહીંયા કોઈ નથી, આપણો કોઈ આગેવાન નથી, આપણી કોઈ માતા અહીંયા નથી, આપણી કોઈ બહેન નથી. એટલે સાંદી રાખો. એટલે આ વાત આપના સુધી હું પહોંચાડવા આવ્યો છું. માત્ર પ્રકાશ તોરડી આખા સમાજમાં નહીં પહોંચાડી શક્યો, પણ તમામની વ્યક્તિગત જવાબદારી છે. આખા સમાજના એક એક યુવાનની, એક એક માતા, એક એક બહેન અને એક એક બાળકની જવાબદારી છે કે આ શિક્ષણની વાત ઘરે ઘરે પહોંચાડે. અને તમને કહું કે જે કામ કરે ને, આ લોકોએ કામ કર્યું છે તો ભૂલ હોય કાઢવાના. કામ કરે એની ભૂલ થાય, કામ ન કરે ને એની કોઈ દિવસ ભૂલ થવાની નથી. અને જે ચડે એ પડે. એટલે જ કહું છું કે નિષ્ફળતા એ સફળતાની ચાવી છે. ઘણો બધો સમય વહ્યો ગયો, પણ એક છેલ્લે 5 પંક્તિ જે મારા જીવનની અંદર ઉતારી છે એ પંક્તિ કઈ અને મારી વાણીને વિરામ આપીશ. પણ મારા નામની અંદર ડોક્ટર લાગે છે, ડોક્ટર પ્રકાશ તોરડિયા. હું વ્યવસાય વકીલ છું, કેન્દ્ર સરકારમાં નોટરી છું, મેં PhD કરેલું છે. હું કદાચ કંઈ ન કરું ને, આ ખાલી ઓફિસે જઈ રહું ને, તો 2-5 લાખ રૂપિયા મહિને કમાઉં. મારે કયા સમાજમાં રખડવાની જરૂર નથી, પણ છતાં આપની સમજ શું કામ આવ્યો છું? મારી નૈતિક ફરજ છે. આજ આ 42 વર્ષની ઉંમરમાં સમાજે જે કંઈ મને આપ્યું છે ને, એ કદાચ હું મારા શરીરના એક એક ચામડા કાઢી અને સમાજને સાલ ઉઠાડું ને, તો આ જીવન સમાજનું ઋણ ચૂકવી એવું નથી. ત્યારે આ સમાજનું ઋણ ચૂકવવા માટે આપણે સમજ ભાઈ આવ્યું. આ મારી નૈતિક ફરજ છે, એટલે આવ્યું છું. મને કોઈએ કીધું નથી, મને કોઈ બાપાના કે માતાજીના હમ નથી દીધા કે સમાજમાં રખાય.
પણ મારી પોતાની ફરજ સમજીને આવ્યો છું. ત્યારે આ તમામ બાળકો જે આયા બેઠા છે એ આપણું કાચું સોનું છે. એ કાચા સોનાને એવું કહો કે એટલી મહેનત કરો, એટલી મહેનત કરો, એટલી મહેનત કરો કે આપણો સમાજ છે ને પ્રગતિના તમામ શિખરો સર કરે. અને આવનારા સમયની અંદર અહીંયા બેઠેલા બાળકો પૈકી કોઈ કલેક્ટર હોય, કોઈ ડોક્ટર હોય, કોઈ એન્જિનિયર હોય, કોઈ મોટા મોટા આઈએએસ ને આઈપીએસ અધિકારીઓ હોય, આવી શુભેચ્છા પાઠવું છું. અને અને કદાચ તમે કામમાં કરતા નિષ્ફળ પણ થયા હોય ત્યારે એક હરિવંશરાય બચ્ચનની બે પંક્તિ છે કે લહેરો સે ડરકર નૌકા કભી પાર નહીં હોતી, ક્યોંકિ કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. એક નન્ની સી ચીટી એટલે કીડી, એક નન્ની સી ચીટી દીવાલ પે દાના લેકે ચડતી હૈ, દીવાલ પે ચડતે ચડતે 100 બાર ગિરતી હૈ, ચડકર ગિરના ગિરકર ચડના ઉસકી સાસુ મે સાહસ ભર દેતી હૈ, આખિર ઉસકી કોશિશ નાકામ નહીં હોતી, ક્યોંકિ કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. અસફલતા એક ચુનૌતી હૈ. એ વાક્ય કે જેવું છે કે નાનું બાળક હાલતા શીખે ને 100 વાર પડશે, ઢીચણ ઝોલાઈ જાય, કોણી ઝોલાઈ જાય, માથું ફૂટી જાય, પણ એ હાલવાનું મૂકે છે. એ કોશિશ સતત ચાલુ રાખે, હાલતા શીખી જાય છે ને. તમારે તરતા શીખવું હોય ને તો એકવાર ડૂબવું પડે પાણીની ઊંડાઈ માપવા માટે, કેટલું ઊંડું પાણી. એવી જ કઈક આગ પંક્તિ છે કે અસફલતા એક ચુનૌતી હૈ ઉસે સ્વીકાર કરો તું, જબ તક ક્યા કમી રહે ગઈ થી ઉસે ઢૂંઢો તું, જબ તક ના મિલે સફલતા, જબ તક ના મિલે સફલતા, નીંદ ચેન કો જાગો તું, સંઘર્ષ કા મેદાન મત છોડ ભાગો તું, કુછ કિયે બિના હી જય જયકાર નહીં હોતી, ક્યોંકિ કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. એટલે વિનંતી સાથે આપ સૌએ મને શાંતિથી સાંભળો. મારા પેટમાં તો ઘણી બધી વાતો છે પણ ઘણા બધા મહાનુભાવો અહીંયા હાજર છે, બધાને સાંભળવાના છે, બાળકોનું સન્માન કરવાનું છે. એટલે અહીંથી મારી વાણીને વિરામ આપીશ અને એકવાર ફરીથી વિલનાથ બાપુની જય બોલાવી અને માઇક મૂકીશ. બોલો વિલનાથ બાપુને. અસ્તુ ભારત માતા કી જય, ભારત માતા કી જય. આભાર. લાઠી તાલુકાના સુવાળિયા કોલેજ સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ડોક્ટર સાહેબ, આપણે વકીલ સાથે જવું આપણે, પણ એ પીએચડી ક્યાં છે? આ કાર્યક્રમના મુખ્ય દાતા અમારા પરમ મિત્ર ભાઈ શ્રી જનકભાઈ મંચ ઉપર ઉપસ્થિત સૌ સાથી મિત્ર.